હું મયુર કુમાર વૈષ્ણવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ફરી આજે આપણે એક અઠવાડિયા પછી મળીએ છીએ ગયા વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ ત્રણ વોટ વેર યુ ડુઈંગની અંદર એક્ટિવિટી એક નો અભ્યાસ કર્યો હતો જે ચિત્રમાં આપેલી ચકડોળ વિશેના કેટલાક પ્રશ્નો હતા એ આપણે જોયા બરાબર એના પછીની એક્ટિવિટી ટુ હતી એક વિનુ નામનો છોકરો જે ઝાડ પર બેસીને ડાળ કાપી રહ્યો હતો અને જે એ જ ડાળ કાપી રહ્યો હતો જે પોતે જે ડાળ પર બેઠો હતો એક વૃદ્ધ માણસની તેને સલાહ ન માની અને તે નીચે પડી ગયો અને તેના પગે ફેક્ચર થયું હવે આપણે એના પછીની એક્ટિવિટી ત્રણ જે આપણે ગયા વિડીયોની અંદર જોઈ હતી અધૂરી હતી પણ હવે આજના વિડીયોમાં એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો એક્ટિવિટી ત્રણની અંદર લેટર આપ્યો છે લેટર સ્વરૂપે આપણો સ્ટોરી છે તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બ્રેકેટની અંદર આપ્યું છે ટીના અ ટાઉન કોલ્ડ હાલોલ ટીના હાલોલ નામના શહેરમાં રહે છે ઇટ ઇઝ સુરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ સુરાઉન્ડેડ એટલે ની આસપાસથી ઘેરાયેલું બરાબર તે નાના ગામમાં નાના ગામોથી ઘેરાયેલું છે અથવા તો તેના આસપાસ ઘણા ગામ નાના ગામ આવેલા છે એન્ડ ઇટ ઇઝ નોટ ફેર વડોદરા સૌથી પહેલા ફેર નો અર્થ કહી દો દૂર નથી લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિઝીટેડ નિયર હાલોલ એટલે હાલોલની પાસે ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી આફ્ટર ફ્યુ ડેઝ ફ્યુ ડેઝ નો અર્થ થાય છે થોડા દિવસ આફ્ટર એટલે પછી થોડા દિવસો પછી સી ઇન વડોદરા સૌથી પહેલા ટ્રેડનો અર્થ કહી દઉં વડોદરાના વેપાર મેળાની મુલાકાત લીધી સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લિવસ ઇન ભુજ રોટ એટલે લખ્યું લેટર એટલે પત્ર ઇન ભુજ ભુજમાં રહેતી તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો હવે પત્રની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો લેફ્ટ સાઈડ બરાબર આપણે પત્ર લેફ્ટ સાઈડની અંદર એડ્રેસ લખાય છે અહીંયા જેને આપણે પત્ર લખવાનો છે બરાબર હાલોલ એ હાલોલમાં રહે છે એટલે તેનું એડ્રેસમાં હાલોલ પછી અલ્પ વિરામ કરેલું છે ટ્વેન્ટી ફાઈવ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એનો અર્થ થાય છે પચીસ જુલાઈ બે હજાર ચૌદ ડિયર મીના એટલે કે પ્રિય મીના થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ફિફ્ટીન જુલાઈ પંદર જુલાઈ માટે તારા પંદર જુલાઈના પત્ર માટે તારો આભાર આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ધોળાવીરા આઈ વોઝ હેપી હેપી એટલે મને આનંદ થયો રીડ એટલે વાંચીને અને વિઝિટ એનો અર્થ થાય છે મુલાકાત અને ધોળાવીરા એટલે ધોળાવીરા તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને ખૂબ આનંદ થયો આ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ ડિફરન્ટ એટલે જુદા જુદા મેળાની ગયા મહિને મેં જુદા જુદા બે મેળાની મુલાકાત લીધી એન્ડ આઈ વેન્ટ ટુ ટેલ યુ એબાઉટ ધેમ ટેલ એટલે કહેવું એબાઉટ ધેમ એટલે તેના વિશે હું તને તેના વિશે કહેવા માગું છું ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફાયર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ પહેલા મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે એક ગામ મેળો જોયો વિન્ટ ધે આર ઇન ઓટો રિક્ષા અમે ત્યાં રિક્ષામાં ગયા દેર એર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ એક નાના ગામની બહાર બે નાના મંદિરો હતા આઈ વેન્ટ ધેર વિથ પેરેન્ટ્સ હું ત્યાં માતા પિતા સાથે ગઈ ધ રીચ ધેર ઇન ધ ઇવનિંગ રીચડ એટલે પહોંચવું ઇવનિંગ એટલે સાંજે અમે ત્યાં સાંજે પહોંચ્યા ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ વોઝ ફૂલ ઓફ પીપલ એટલે બે મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું લોકોથી ભરેલું હતું તે મંદિર વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરેલું હતું ડેર વહેર મેની શોપ્સ ટોય શોપ્સ સ્વીટ શોપ્સ એન્ડ કલરફૂલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઈટમ્સ ત્યાં ઘણી દુકાનો હતી રમકડાની દુકાન મીઠાઈની દુકાન રંગબેરંગી બજાર અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર સમ ચિલ્ડ્રન વોઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ ઇન ફ્રન્ટ ઓફ ટોય શોપ એટલે સ્મોલ પ્લેન લુકિંગ એટલે જોવું સ્મોલ પ્લેન એટલે નાનું વિમાન તેઓ નાના વિમાનને જોઈ રહ્યા હતા શોપકીપર વોઝ શોઈંગ ધેમ પ્લેન શોપકીપર એટલે દુકાનદાર શોઈને

અમે ચક નાની ચકડોળ અને મોટી ચકડોળ જોઈ ધ મેરી ગો રાઉન્ડ વોઝ નાની ચકડોળ ઘણી નાની હતી ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ પણ મોટું ચકડોળ ઘણું વિશાળ હતું ધ પ્લેઝ વોઝ ફૂલ ઓફ નોઈઝ સ્થળ પર ઘણો ઘોંઘાટ હતો પ્લેઝ એટલે સ્થળ અને નોઈઝ એટલે ઘોંઘાટ

બૂમો પાડી રહ્યા હતા વી શો જગલર ટુ ટુનો અર્થ થાય છે પણ જગલર એટલે જાદુગર અમે જાદુગરને પણ જોયો હી વોઝ પ્લેઈંગ વિથ ફાઈવ બોલ્સ એન્ડ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર તે પાંચ દડાને ખેલ કરી પાંચ દડાનો ખેલ કરી બધાને હવામાં રાખતો બધા દડાને હવામાં રાખતો ઇટ વોઝ વન્ડરફુલ તે અદ્ભુત હતું એર એટલે હવા આફ્ટર ફ્યુ સમ ડેઝ થોડા દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા વિઝિટેડ એટલે મુલાકાત અગાઉ આગળ શીખ્યા ફેર એટલે મેળો અને વડોદરા એટલે વડોદરા અમે થોડા દિવસો પછી અમે વડોદરાના વેપાર મેળાની મુલાકાત લીધી ટ્રેડેલે વેપાર ઇટ વોઝ સ્કૂલ ટ્રીપ સ્કૂલ ટ્રીપ એટલે શાળાનો પ્રવાસ તે શાળાનો પ્રવાસ હતો વી વેન્ટ ડેર ઓન સનડે ઓન સન્ડે એટલે રવિવારે વેન્ટ એટલે ગયા અમે ત્યાં રવિવારે ગયા વેન્ટ બાય બસ અમે બસમાં ગયા એન્ટ્રી ફી ત્યાં પ્રવેશ ફી ન હતી એન્ટ્રી ફી નો અર્થ થાય છે પ્રવેશ ફી ધ ધ વર્લ્ડ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ આખું મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ લાઈક ટીવી ફીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવો કે ટીવી મ્યુઝિક સિસ્ટમ મ્યુઝિક સિસ્ટમ કાઉન્ટર વેલી વેલ ડ્રેસ કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી ડ્રેસ એટલે પોશાક અને વેલ એટલે સુસજ્જ સારા પોશાકમાં હતી દે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર

યુવાન મહિલાઓ તેને પ્રશ્નો પૂછી રહી હતી વી વેન્ડ રાઉન્ડ એન્ડ સો એવરીથિંગ અમે બધું જ ફર્યા અને બધી વસ્તુઓ જોઈ એટ ધ અધર એન્ડ ઓફ ફેર મેળાની બીજી બાજુ ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ મીળાની બીજી બાજુ કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા માય ફ્રેન્ડ્સ ઓર્ડર પીઝા ઓર્ડર એટલે હુકમ કરવો મારા મિત્રએ પિઝા મંગાવ્યા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી વી સેટ ડાઉન ફોર વાઇલ એન્ડ સેવર ધ ફૂડ અમે થોડી વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો અથવા તો ખોરાકની મજા માણી સેવર સેવર નો અર્થ થાય છે મજા માણવી દે વેર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એન સ્વીટ્સ ત્યાં મીઠાઈની બે દુકાનો હતી કપલ એટલે જોડ કપલ નો અર્થ થાય છે જોડી એટલે ત્યાં મીઠાઈની બે દુકાનો હતી બટ વી ડીડ નોટ બાય એનિ સ્વીટ પણ અમે મીઠાઈ ખરીદી ન ખરીદી વી કેમ બેક ઇન ધ ઇવનિંગ અમે સાંજે પાછા આવે ઓકે આઈ વિલ હવે હું અટકું છું સ્ટોપ એટલે અટકવું કન્વી માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ સૌથી પહેલાં તો કન્વીનો અર્થ કહી દઉં પહોંચાડવું બરાબર રિગાર્ડ્સ એટલે વંદન અને યોર પેરેન્ટ્સ તારા માતા પિતાને તારા માતા પિતાને મારા વંદન કહે છે યોર સિન્સિયરલી યોર સિન્સિયરલીનો અર્થ થાય છે ખરા દિલથી

લાફ એટ ધ ઓલ્ડ મેન અ કપલ ઓફ ડેઝ દિવસોનો જોડી અથવા દિવસનો સમૂહ તો આપણે ત્યાં લઈશું અ કપલ ઓફ સ્વીટ સોફ્સ એન્ડ ઓફ ધ મૂવી મુવીનો અંત એન્ડ ઓફ ધ ફેર મેળાનો અંત ફૂલ ઓફ વોટર પાણીથી ભરેલું તો આપણે ત્યાં શું લઈએ ફૂલ ઓફ પીપલ લોકોથી ભરેલું ક્લાઇમ્બ ઓફ hill. ટેકરી પર ચડવું તો ક્લાઇમ્બ અપ અ ટ્રી વૃક્ષ પર ચડવું રો ઓફ ટ્રીઝ વૃક્ષોની હરોળ તો આપણે ત્યાં લઈશું રો ઓફ સ્ટોલ્સ સ્ટોલની સળંગ હરોળ હોય છે સેટ ડાઉન ઓન ધ રોડ રોડની બીજી બાજુ બેસવું તો સેટ ડાઉન ફોર વાઇલ થોડા સમય માટે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના પછી જોઈએ માર્ક ટી ફોર ટ્રી ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ ઇન ધ અગેન્સ્ટ બરાબર સાચા વિધાન સામે ટ્રી અને ખોટા વિધાન સામે આપણે ફોલ્સ લખીશું પહેલું છે ટીના વિઝિટેડ ધોળાવીરા ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી તો અહીંયા આવશે ફોલ્સ ટીનાએ નથી લીધી કોણે લીધી હતી મીનાએ એટલે અહીંયા ફોલ્સ આવશે બીજો નંબર મીના વિઝિટેડ ધ

ટ્રુ ફોલ્સ વિધે તો એ તમારે નોટ નોટમાં એટલે કે અંગ્રેજી ચોપડામાં લખવાનું રહેશે હવે આ નાના પ્રશ્નોના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં જોઈશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો ઓકે મિત્રો બાય